नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान में आज आपणे जे तमारो सूर्यमंडल पाठ छे एमां आपणे आगळ जोशुं। जुओ पेज नंबर 227 पर आपणे पहोंच्या था। ग्रहो विषयमां आपणे अगाउ शुक्र सुधी जोई गया, हवे आपणे जोवानुं छे पृथ्वी। तो पृथ्वीमां जोईए तो जुओ, सूर्यमंडळमां पृथ्वी एकमात्र एवो जाणीतो ग्रह छे कि जेना पर जीवन शक्य छे, मतलब के मनुष्य त्यां रही शके छे, सजीव जीवी शके छे। केटली खास पर्यावरणीय परिस्थितिओ पृथ्वी पर जीवनना अस्तित्व होवा अने पाछळ फेरवो अने सतत टकी रहेवा माटे जवाबदार छे। आ बाबत सूर्यथी योग्य अंतर होय तेमां तापमाननो योग्य गाळो, पाणीनी हाजरी अने योग्ય વાતાવરણ તથા ઓઝોનનું આવરણ છે। આપણા પૃથ્વી પર શું છે તો કે જુઓ, યોગ્ય સૂર્યથી યોગ્ય અંતર છે પૃથ્વીનું એક તો, બીજું તેના તાપમાન પણ, પૃથ્વીનું તાપમાન પણ યોગ્ય છે, પાણીની હાજરી પણ યોગ્ય છે અને વાતાવરણ તેમજ ઓઝોનનું જે આપણા વાતાવરણમાં સ્તર છે એ પણ કેવું છે તો કે યોગ્ય છે, એટલા માટે ત્યાં જીવન શક્ય છે। આપણે આપણા પર્યાવરણના રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ કે જેથી પૃથ્વી પરનું જીવન જોખમાય નહીં। પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે અવકાશમાંથી પૃથ્વી લીલા સ્ફૂર્તિ ભૂરી દેખાય છે। શા માટે આપણને પૃથ્વીનો રંગ એવો દેખાય છે તો કે પૃથ્વી પર રહેલા જે પાણી છે, જે ભૂમિ પ્રદેશોની જે સપાટી છે ત્યાંથી આપણું પ્રકાશનું પરાવર્તન થાય છે અને એ પરાવર્તન થવાને લીધે અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય તો કે ભૂરી, અને એ ફોટો અવકાશમાંથી જ લીધેલો હોય છે, સેટેલાઇટ દ્વારા ફોટો લેવામાં આવે છે, તો ની તો આપણને અવકાશમાંથી દેખાશે તો જોઈ શકાય પૃથ્વીની સપાટી, એટલે આપણને કેવી દેખાય છે તો કે ભૂરી દેખાય છે। પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતલને લંબ નથી। પૃથ્વી રહી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે। જે પૃથ્વી એની પોતાની ધરી પર ફરે છે એ લંબ નથી, એટલા માટે ઋતુઓનો ફેરફાર જોવા મળે છે અને પૃથ્વીને માત્ર એક ચંદ્ર છે। કયો, જો મારી ઉંમર 13 વર્ષ હોય તો મેં સૂર્ય ફરતે કેટલા ચક્કર માર્યા હશે, મતલબ આપણી વર્ષની વાત કરે છે, આપણે સૂર્ય ફરતે ચક્કર પૃથ્વી ફરે જેટલા વર્ષ જેટલું જેટલી વર સોરી જેટલા ગાળામાં પૃથ્વી સૂર્ય ફરતે ફરે એ જ આપણે પણ એની સાથે સાથે ફરતા હોઈએ છીએ। પૃથ્વીને માત્ર એક ચંદ્ર છે એ પણ યાદ રાખવાનું। કયો, તો કે ચંદ્ર જે આપણો છે ઉપગ્રહ, મતલબ કે પૃથ્વીને એક ઉપગ્રહ છે, કેવો છે તો કે ચંદ્ર। ત્યાર પછી આવે છે તમારો મંગળ, મંગળ એટલે કે માસ, માસમાં તો કે પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ એટલે મંગળ છે, તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે। મંગળને બે ગ્રહો છે, નાના કુદરતી ઉપગ્રહો છે, ક્યાં ક્યાં તો કે ફોબોસ અને ડેમોસ, આ બે વસ્તુ યાદ રાખવાની એને મંગળના ઉપગ્રહ વિશે, તો કે ફોબોસ અને ડેમોસ। જો આ તો તમારી બુકમાં નથી આપ્યું, છતાંય પણ હું તમને કહું છું એટલે તમે યાદ રાખજો, ક્યારેક કામ આવશે। તો મંગળ ઉપર અમુક લોકો પણ ગયા છે, તમને ખબર છે, ખ્યાલ છે। ત્યાર પછી જોઈએ કે ગુરુ જુપિટર, જુપિટર એને ઇંગ્લિશમાં કહેવાય છે। તો જુઓ, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે। સૌથી મોટો ગ્રહ કોણ છે તો કે ગુરુ, તમને વિકલ્પ ખાલી જગ્યા કે કોઈ પણ જગ્યાએ પૂછાય એટલે તમે લખી શકો। તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય। વિચારો, આપણું જે પૃથ્વીનું એક પૃથ્વી એવી બીજી પૃથ્વી એવી 1300 પૃથ્વીનું કદ છે એમાં સમાઈ જાય એટલો મોટો ગ્રહ છે। કયો, તો કે ગુરુ। ત્યાર પછી એમ કહે છે કે તમે પૃથ્વીના વિષુવવૃત્તથી પરિચિત છો, વિષુવવૃત્તના સમતલને વિષુવવૃત્તીય સમતલ કહે છે, જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે। સૂર્યની ફરતે પરિભ્રમણ કરે તો એ સમતલ કેવું, કક્ષીય સમતલ, અને આ બંને સમતલ એકબીજા સાથે ખૂણો બનાવે છે, તો એ ખૂણો કેટલો છે, આ જસ્ટ તમને માહિતી માટે આપેલું છે, યાદ ન રહે તો કાંઈ નહીં। એનો મતલબ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ 66.5ના ખૂણે નમેલી છે, અહીં તમે જોઈ શકો। ત્યાર પછી કહે છે કે જો કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે, ગુરુ જે તમારો ઉપગ્રહ છે એનું દળ કેટલું છે ગ્રહનું, તો કે પૃથ્વી કરતાં 318 ગણું વધારે છે, તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે,
મને એક વિચાર આવ્યો, જો તમે એક મોટો એવો દડો લો જેમાં 13 જેટલા વટાણા સમાઈ શકે તો તે દડો ગુરુ દર્શાવે કે નહીં, અને જે વટાણા ચપડા છે એ પૃથ્વી દર્શાવે? એ જ રીતે આપણે સમજવાનું કે ગુરુ એક છે મોટો દડા જેવો, અને એમાં વટાણાની જેમ પૃથ્વીના 13 જેટલા ટુકડા મૂકી દો, ટુકડા મીન કે આખી પૃથ્વી તેમાં 13 વખત મૂકો, ત્યાર પછી તમે જુઓ સામે કે ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. ગુરુ છે જો, પૃથ્વીને કેટલા ઉપગ્રહ હતા? તો કે એક, જે ચંદ્ર છે તે જ. મંગળને તો કે બે, ફેબોઝ અને ડેમોઝ. હવે આવે છે ગુરુ. તો ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે, તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે. વલયો મતલબ કે જે તમારી ગુરુ જ અહીં તમને જોવો દર્શાવ્યું છે, વલયો મતલબ આ રીતે વલયો પણ જોવા મળે છે. આકાશમાં ખાસો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો. એ ખૂબ તેજસ્વી છે એટલે આપણે એને જોઈ શકીએ છીએ. જો તમે ટેલિસ્કોપની મદદ, હા એક વસ્તુ યાદ રાખવાની કે અવકાશી પદાર્થ, કોઈ પણ વસ્તુ આપણે અવકાશમાં જોવી હોય તો એ ટેલિસ્કોપ વિના આપણે જોઈ શકતા નથી. તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેના 4 ઉપગ્રહને પણ જોઈ શકશો. ઉપગ્રહ હોય એ હંમેશા ગ્રહની આસપાસ જોવા મળે. જુઓ જો અહીં તમે દેખાય છે ગુરુ છે, એની આસપાસ 1, 2, 3 અને 4 તમે આ ઉપગ્રહો પણ તમે ત્યાં જોઈ શકો છો ટેલિસ્કોપની મદદથી. ત્યાર પછી, અને એના નામ પણ મેં તમને અહીં કીધા છે, ક્યાં છે? તો કે આયો, યુરોપા, ગેનીમેડ અને કોલિશ્વે. તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી તમારા જાણ ખાતર મેં અહીં તમને કીધું છે. ત્યાર પછી જોઈએ શનિ. શનિ મીન્સ કે શેટન, ઇંગ્લિશમાં શું કહેવાય છે? શેટન. જુઓ, ગુરુથી દૂર શનિ આવેલો છે જે પીડાસ પડતો દેખાય છે. ગુરુ પછી શું આવે છે? શનિ. મતલબ સૂર્યથી શનિ કેવો થયો? દૂર થયો. અને પૃથ્વીથી પણ શનિ દૂર, એના પહેલાં ગુરુ આવી ગયો. એ શું છે? એક તો ગુરુ છે, ગુરુથી દૂર શનિ આવેલો છે અને એ કેવો છે? પીડાસ પડતો દેખાય છે. ત્યાર પછી કહે છે કે તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે. શનિની ફરતે શું આવેલું છે? તો કે વલયો આવેલા છે, અને એ શું કરે છે? એને ખાસ બનાવે છે. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી, તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે. જો તમને ટોપિક કે લખવાનો કે મુદ્દા કે એટલે તમારે શું લખવાના થાય શનિ વિશે, તો કે એક તો પીડાશ પડતો છે, ગુરુથી દૂર આવેલો છે, એની ઘનતા પાણી કરતાં પણ ઓછી છે. બીજું શું કહી શકો? તો કે એના ઉપગ્રહો મોટી સંખ્યામાં આવેલા છે, એની ફરતે વલયો પણ આવેલા છે જે એને સુંદર રચના તરીકે બનાવે છે. પૂરું તમારો ટોપિક પૂરો. શનિ વિશે તમે આટલું આવડતું હોય એટલે તમને કોઈ પણ પ્રશ્ન આવડી શકે. ત્યાર પછી આવે છે યુરેનસ અને નેપચ્યુન. તો યુરેનસ અને નેપચ્યુનમાં શું કહે છે? કે તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ઉપગ્રહો છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. શુક્ર જેમ સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય નહીં. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો કે તે વધારે ઝૂકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધરીય ભ્રમણ તે પડખાભેર ગબડતો હોય તેવું લાગે છે. પહેલા 4 ગ્રહો જુઓ, બુધ શુક્ર પૃથ્વી મંગળ. તો બાકીના 4 ગ્રહો કરતાં સૂર્યથી નજીક છે કે નહીં? બુધ શુક્ર, જુઓ અહીં તમે જોઈ શકો છો, બુધ શુક્ર પૃથ્વી મંગળ, આ 4 ગ્રહો સૂર્યથી નજીક છે. તો તેમને શું કહેવાય છે? તો કે આંતરિક ગ્રહો કહે છે. આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહ હોય. ત્યાર પછી આપણે જોયું ગુરુથી, આપણે ગુરુમાં પણ જોયું, ગુરુથી આપણે જોયું ત્યારે કીધું હતું કે ગુરુ છે, કે ત્યાર પછીના જે શુક્ર છે, ગુરુ છે, શનિ છે, તો એ બધાને કહેવાય છે વધારે ઉપગ્રહ ધરાવે છે. તો જે આ 4 તમારા ઉપગ્રહો છે એ ગ્રહો કેવા થશે? આંતરિક ગ્રહો કહેવાશે. જુઓ અહીં આપેલી છે વ્યાખ્યા, બુધ શુક્ર પૃથ્વી અને મંગળ બાકીના 4 ગ્રહો કરતાં સૂર્યથી નજીક છે, તેમને આંતરિક ગ્રહો કહે છે, અને આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહ છે. મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે
મંગળની કક્ષા કીધી, જોજો મતલબ કે મંગળ સુધી તો આપણે કેવું કીધું, આંતરિક ગ્રહો કીધા. મંગળ પછી જે મંગળની કક્ષા છે એની ફરતેના તમે જે ગ્રહો જુઓ એ કેવા ગ્રહો ગણાશે, તો કે બાહ્ય ગ્રહો. મંગળની કક્ષાની બહાર કેટલા ગ્રહો હતા, તો કે એક તો ગુરુ હતો, એક શનિ હતો, યુરેનસ અને નેપચ્યુન. તો એ ચાર ગ્રહો છે એ ક્યાં ગણાશે, બાહ્ય ગ્રહો. વ્યાખ્યા કે કોઈ પણ જગ્યાએ તમને પૂછાઈ શકે તો તમે લખી શકો. તેની આજુબાજુ વલયોની ગોઠવણી પણ હોય છે. તમને આપણે વાંચ્યું આગળની ટૂંકનોંધમાં, એમાં પણ કીધું હતું ગુરુ છે, શનિ છે, યુરેનસ અને નેપચ્યુન, એ ચારેની જો ફરતે વલયો ધરાવે છે. આવ્યું હતું એની ટોપિકમાં. તો એનો મતલબ જે બાહ્ય ગ્રહો છે તે શું ધરાવે છે, વલયો ધરાવે છે. બાહ્ય ગ્રહોની વધુ સંખ્યામાં ઉપગ્રહો હોય છે, જ્યારે આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહો હોય છે. તો આ રીતે તમે તફાવત પણ લખી શકો. ત્યાર પછી જુઓ સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો, મતલબ કે બીજા, તો જુઓ બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે, તેઓ પણ સૂર્યમંડળના સભ્યો જ છે. ચાલો તેમના કેટલાક વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલું છે લઘુગ્રહો. તો મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે ખૂબ મોટી મોટી જગ્યા છે, અને આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે. અહીં તમે જોઈ શકો છો આ મંગળની કક્ષા અને આ ગુરુની કક્ષા વચ્ચે જગ્યા કેવી છે, વધારે. અને એ જગ્યામાં શું આવેલું છે, તો કે નાના નાના પદાર્થો દ્વારા એ રોકાયેલી છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તો એવા પદાર્થોને શું કહે છે, લઘુગ્રહો. અને લઘુગ્રહોને ઇંગ્લિશમાં શું કહેવાય, એસ્ટ્રોઇડ્સ. એસ્ટ્રોઇડ્સ જે છે, તમે એસ્ટ્રોઇડ સાંભળ્યું હશે ક્યારેક, કે એસ્ટ્રોઇડ કરતો હોય એવું બધું, તો કે એસ્ટ્રોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. રેડી, ત્યાર પછી જોઈએ કે બીજો એવું કયો પદાર્થ, તો કે ધૂમકેતુ. તો કે ધૂમકેતુમાં જુઓ, ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો કે તેમનો સૂર્યની ફરતે પરિભ્રમણનો સમયગાળો સામાન્ય રીતે કેવો છે, તો કે ખૂબ મોટો છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની લાંબી પૂંછડી ધરાવે છે. તમને આપણે કહીએ છીએ કે પૂંછડીઓ ધારો કહીએ છીએ ને, તો એ જ, તો એ કયો, ધૂમકેતુ. ચિત્ર પણ તમને આપ્યું છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી કેવી થતી જાય છે, મોટી થતી જાય છે. સૂર્યની નજીક આવે છે એનો મતલબ શું થયો, કે એ પૃથ્વીની નજીક પણ આવે છે, આપણે એને જોઈ શકીએ છીએ, ખરતો તારો કહીએ છીએ તે. તો તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ, દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. અમુક નિશ્ચિત સમયગાળો હોય કે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ ધૂમકેતુને. આવો જ એક ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ છે, જે દર 76 વર્ષે દેખાય છે. જો આ માહિતી યાદ રાખવાની, હેલીનો ધૂમકેતુ છે એ દર 76 વર્ષે દેખાય છે. તે છેલ્લે 1986માં દેખાયો હતો. તમે કહી શકશો કે હેલીનો ધૂમકેતુ ફરી ક્યારે દેખાશે, 76 વર્ષે દેખાય છે એનો મતલબ 1986માં દેખાણો હતો, 76 ઉમેરો જોઈ કેટલામી સાલમાં હવે દેખાશે, તો કે 2062, ભલે આપણે જીવતા હોય કે ના જીવતા હોય તો પણ ત્યારે એ દેખાશે. ધૂમકેતુ માટેની અંધશ્રદ્ધાઓ શું કહે છે લોકો, ખબર છે કે કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી યુદ્ધ, રોગચાળો અને પૂરના ઈંધણ લઈને આવે છે. પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે. ધૂમકેતુનું દેખાવું એ કુદરતી ઘટના છે, તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. ત્યાર પછી છે ઉલ્કા અને ઉલ્કાશિલા. ઉલ્કા અને ઉલ્કાશિલામાં શું છે, જો આ બધા જે છે લઘુગ્રહો, મતલબ કે એસ્ટ્રોઇડ છે, ધૂમકેતુ છે, ઉલ્કા ઉલ્કાશિલા છે, એ બધા શું છે, તો કે સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો છે. ગ્રહો તો છે જ, પરંતુ બાકીના જે બીજા સભ્યો છે એની વાત છે. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારેક કોઈ તેજસ્વી લીસોટો જોયો હશે. ત્યારે તમે આવો લીસોટો અહીં ચિત્રમાં જે તમને આપેલો છે એવો લીસોટો જોયો હશે. સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે, જોકે તે તારા નથી, તેને શું કહેવાય છે, ઉલ્કા કહેવાય છે. આપણે લોકો ખરતા તારા કહીએ છીએ, પરંતુ એ ખરતા તારા નથી, તે શું છે, ઉલ્કા.
ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે અને વાતાવરણના ઘર્ષણને કારણે તે ખૂબ ગરમ થઈ જાય છે. શું થાય છે? વાતાવરણમાં ઘસાય એટલે એ ગરમ થશે. તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય. જેમ જેમ પૃથ્વી તરફે આવશે, નજીક આવતો જશે, એમ શું થશે? એનું સળગવાનું બંધ થશે. કારણ કે આપણા વાતાવરણમાં શું હશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. જે ખરતો તારો આપણે કહીએ છીએ, જો અહીં કીધું કે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ વધારે હોય છે અને વાતાવરણમાં ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે. તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે. એટલા માટે જ તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ આપણને દેખાય છે. કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે સંપૂર્ણપણે શું થાય, સળગતી નથી. એટલે પૃથ્વી પર જ્યારે એ પડશે ત્યારે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને આપણે શું કહીએ છીએ? ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ, પથ્થર જેવું હોય છે. સૂર્યમંડળ અહીંયા આપેલું છે. જો ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ, સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કા શિલા વૈજ્ઞાનિકોને મદદ કરે છે. કે સૂર્યમંડળ છે એ કયા પદાર્થોનું બનેલું છે એ આપણને ઉલ્કા શિલા ઉપરથી વૈજ્ઞાનિકો જાણી શકે છે. હવે કહે છે, ઉલ્કા વર્ષા જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય ને ત્યારે ઉલ્કાની હાર માળાઓ દેખાય છે અને તેને શું કહેવાય છે? ઉલ્કા વર્ષા કહે છે. વ્યાખ્યામાં પૂછાઈ શકે, કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે. તેમના દેખાવનો સમય તમે કોઈ સામયિક કે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો. ત્યાર પછી છેલ્લું આપેલું છે તો કે કૃત્રિમ ઉપગ્રહો. કૃત્રિમ ઉપગ્રહો મતલબ કે જે આપણે આર્ટિફિશિયલ જે માણસો દ્વારા બનાવેલા ઉપગ્રહો છે તેની વાત છે. ચંદ્ર છે એ તો ઘણા કુદરતી કહેવાય, પરંતુ જે કૃત્રિમ ઉપગ્રહોમાં જોઈએ કે તમે સાંભળ્યું જ હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે. તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે. તો કે કૃત્રિમ ઉપગ્રહો છે એ માનવ સર્જિત હોય છે, જ્યારે ઓલા કુદરત દ્વારા બનાવેલા તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે. જે કૃત્રિમ ઉપગ્રહો છે એને ક્યાંથી છોડવામાં આવે? પૃથ્વી પરથી. તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીને ફરતે પરિક્રમણ કરે છે. ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવીને છોડ્યા છે. એક તો પેલું છે આર્યભટ્ટ, એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો, યાદ રાખજો, આર્યભટ્ટ. અને બીજો કયો હતો? જો આર્યભટ્ટ છે એ તમને મેં નીચે લખી દીધું છે, 19 એપ્રિલ 1975 ISRO મતલબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્વારા છોડવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તો કે કપુસ્તિન, યાર, રશિયામાંથી. બીજો ઉપગ્રહ કયો છે? તો કે અહીં તમને આપેલા છે નામ, જો ઇન્સેટ. ઇન્સેટનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. બીજું છે IRS. IRSનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ. બીજું છે કલ્પના એક અને એજ્યુસેટ. એજ્યુસેટ મતલબ એજ્યુકેશન સેટેલાઇટ. તો વગેરે સેટેલાઇટ છે એ બધા ક્યાં છે? કૃત્રિમ સેટેલાઇટ. તમે આના વિશેની વધારે માહિતી ગૂગલમાંથી પણ મેળવી શકો. કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે. તેઓ હવામાનની આગાહી, ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે કામમાં આવે છે. તેઓ દૂરસંચાર અને દૂરસંવેદન રિમોટ સેન્સિંગ માટે પણ ઉપયોગમાં આવે છે. મારે તમને કહેવું છે કે દૂરસંવેદનાનો અમારો અર્થ એ છે કે દૂરના અંતરેથી માહિતીનું એકત્રીકરણ. કે કોઈ પણ દૂર જગ્યા છે, તમારી અવકાશની માહિતી હોય કે કોઈ પણ ટેલિવિઝનની ન્યૂઝ છે, જે અવકાશી પદાર્થોની માહિતી છે, એ બધી માહિતીનું એકત્રીકરણ આ કૃત્રિમ ઉપગ્રહો દ્વારા આપણે કરી શકીએ છીએ. તો અહીં તમારો સૂર્યમંડળનો પાઠ પણ પૂરો થાય છે. વાંચજો એટલે તમને સમજાશે. આમાં તમારે મોસ્ટ ઓફ વસ્તુ શું છે? તો કે યાદ રાખવાની છે. બધી માહિતી તમને આપેલી છે એ તમારે યાદ રાખવાની છે. રેડી? અહીંયા સુધી આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ.